समाचारमां आगळ वात करीए तो कांग्रेस धारासभ्य ललित વસોયાના ભાજપમાં જોડાવાની અટકળોના મામલે વધુ અપડેટ મળી રહ્યા છે। જિલ્લા કોંગ્રેસમાંથી પ્રદેશ કોંગ્રેસમાં ખાસ રિપોર્ટ પહોંચ્યો છે। લલિત વસોયા ચૂંટણી નજીક ભાજપમાં જાય તેવો રિપોર્ટ પહોંચ્યો છે। લલિત વસોયા સાથે કેટલાક કાર્યકર્તાઓ પણ તેમની સાથે ભાજપની અંદર જોડાય તેવો રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે। અધવચ્ચે કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ અને કોંગ્રેસને નુકસાન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। લલિત વસોયા કોંગ્રેસ છોડે તો કોંગ્રેસના ઉમેદવાર કોણ રહેશે તેને લઈને પણ રિપોર્ટમાં નામો અપાયા છે। મહિલા સહિત ત્રણ ઉમેદવારોના નામોના સંકેત પણ આ રિપોર્ટની અંદર આપવામાં આવ્યા છે। તો જે પ્રકારે વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે અને ત્યારબાદ તેને લઈને જે પક્ષપલટુની જે સિઝન છે તે નજીક આવી રહી છે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કારણ કે એક બાદ એક કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ છે, ધારાસભ્યો છે, તે કોંગ્રેસ છોડી અને ભાજપની અંદર જઈ રહ્યા છે। તેવામાં વધુ એક નામ સામે આવી રહ્યું છે, ખાસ કરીને પાટીદાર ચહેરો અને હાર્દિક પટેલ સાથે જેઓ આંદોલનની અંદર ખૂબ સક્રિય રહ્યા તેવા લલિત વસોયાનું નામ પણ હવે ભાજપની યાદીની અંદર સામેલ થતું હોય તેવું અત્યારથી લાગી રહ્યું છે। કારણ કે અનેક અટકળો વહેતી થઈ છે કે જેની અંદર લલિત વસોયા એ ચૂંટણી સમય પહેલા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની અંદર કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપનું કમળ પકડે તે પ્રકારે હાલ અહેવાલો મળી રહ્યા છે અને તેની સંભાવનાઓ પણ હાલ જોર પકડી રહી છે। તો આજ મુદ્દે એસોસિયેટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ચૂક્યા છે। ધર્મેશ, કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડવાની શક્યતાઓ છે, પાટીદાર ચહેરો અને હાર્દિક પટેલના ખૂબ જ નજીક ગણાતા સૌરાષ્ટ્રના પાટીદાર નેતા લલિત વસોયા ભાજપમાં જોડાય તેવી અટકળો છે, સમગ્ર મામલો કઈ પ્રકારે છે અને કોઈ રિપોર્ટમાંની અંદર પણ કોઈ ખુલાસો થયો છે? ભૂમિત, સૌથી મહત્વની વાત છે, છ ધારાસભ્યો કોંગ્રેસ છોડે છે એવું વીટીવી અગાઉ પણ કહ્યું હતું, ગઈકાલે પણ કહ્યું હતું, એમાં સૌરાષ્ટ્રમાં લલિત વસોયાનું નામ ટોપર છે એટલે મોખરે છે। લલિત વસોયા આજે પણ જયેશ રાદડીયા સાથે સર્વરોગ નિદાન કેમ્પમાં દેખાયા, અગાઉ વિજય રૂપાણી સાથે દેખાયા હતા, વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમમાં પણ જયેશભાઈ રાદડિયા પરિવાર સાથે તેઓ દેખાયા હતા। એ ભલે ના પાડતા હોય પણ જે જિલ્લા કોંગ્રેસે જે રિપોર્ટ આપ્યો છે પ્રદેશમાં એ માહિતી અત્યારે વીટીવીસી પાસે આવી છે। જિલ્લા કોંગ્રેસે વીટીવીને રિપોર્ટ આપ્યો છે કે વસોયામાં હવે વિશ્વાસ રહ્યો નથી, એમની જે ડેમેજ કરવાની જે કોંગ્રેસને ડેમેજ કરવાની સ્ટ્રેટેજી છે એની જાણ પણ કોંગ્રેસના પ્રદેશ કક્ષાએ આ રિપોર્ટમાં કરવામાં આવી છે કે લલિત વસોયા ગમે ત્યારે કોંગ્રેસ છોડશે અને ચૂંટણી જાહેર થાય ત્યારે છોડે જેથી કોંગ્રેસને ડેમેજ થાય, કેટલાક સંગઠનના લોકો પણ જાય। એ પહેલા આપણે પૂર પહેલા જેને કે પાર બાંધવાની હોય, નદીના પૂર આવે પહેલા પાર બાંધે એ રીતે કોંગ્રેસે આ રિપોર્ટ પ્રદેશ કક્ષાએ જિલ્લા કક્ષાએથી એક ખાસ રિપોર્ટ મોકલાયો છે કે લલિત વસોયા પર હવે વિશ્વાસ બહુ ઓછો છે અને એમની જે ડેમેજ અથવા એમની હોય કે ભાજપની સ્ટ્રેટેજી હોય પણ ચૂંટણી જાહેર થાય ત્યારે પક્ષ પલટો કરવો અથવા એને કેસરિયા લહેરમાં પહેરવો અને કેટલાક સંગઠનના લોકોને ધોરાજી તાલુકા ઉપલેટા તાલુકાના લેવા તો એ પહેલા સાવચેત રહેવું, એ માટેનો આખો એક જિલ્લા કક્ષાનો રિપોર્ટ પ્રદેશમાં પહોંચી ગયો છે। મંગળવારે ખુદ રાજસ્થાનના મુખ્યમંત્રી કે જે ગુજરાતના મુખ્ય ઓબ્ઝર્વર છે તે આવી રહ્યા છે, રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છની બેઠકોની પણ ચર્ચા છે, તે પહેલા એક રિપોર્ટ ગઈકાલે જ રવાના કરવામાં આવ્યો છે, એમાં વસોયા ઉપર વિશ્વાસ નથી એવું સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે ગમે ત્યારે પક્ષને દગો દે એ પહેલા સાવધ થવું જરૂરી છે। ભૂમિત, એક મહત્વની વાત એ પણ આવી છે કે લલિત વસોયા કોંગ્રેસમાં ન હોય અને ભાજપમાં જાય તો કોણ, તો એક મહિલા અગ્રણી સહિત ત્રણ ઉમેદવારના નામ પણ આ રિપોર્ટમાં સામેલ કરવામાં આવ્યા છે। આમ જિલ્લા કોંગ્રેસ સતર્ક બની ગઈ છે કે છેલ્લા કેટલાય દિવસથી જાણની જે વિગત આવી રહી છે, લલિત વસોયાનું જે વાતાવરણ દેખાઈ રહ્યું છે, લલિત વસોયા સ્પષ્ટ ના ન પાડતા હોય પરંતુ અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે જિલ્લા કોંગ્રેસે પ્રદેશમાં જે રિપોર્ટ મોકલ્યો છે એમાં લલિત વસોયા જાય છે એવું સમજવાનું છે અને એને કારણે જ એ પહેલા કોંગ્રેસે જેને કહેવાય કે સતર્કતા વાપરી ત્યાંના જે સંગઠન છે, ઉમેદવાર કોણ, એ તમામની કવાયત રાજકોટ બેઠા બેઠા હાથ ધરી છે અને એને કારણે બે દિવસ પહેલા ગુપ્ત બેઠક પણ મળી હતી, ગઈકાલે રિપોર્ટ પણ મોકલવામાં આવ્યો છે। જી ભૂમિત, જી ધર્મેશ, સમગ્ર વિગત જણાવવા બદલ આપનો આભાર।